नमस्कार, आप देख रहे हैं पीआरजी न्यूज। 18 जून को देश के प्रधानमंत्री नरेंद्र मोदी वडोदरा के दौरे पर है और उनकी ओर से वडोदरा में भव्य रोड शो का आयोजन किया जाने वाला है, जिसके बाद वो सभा को भी संबोधित करेंगे। ऐसे में आज वडोदरा महानगर पालिका की टीम और भारतीय जनता पार्टी की टीम प्रधानमंत्री नरेंद्र मोदी के आगमन को लेकर तैयारियों का जायजा लेने के लिए पहुंची। दरअसल म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल, सांसद रंजन बेन भट्ट, मेयर के यू रोकड़िया, पूर्व मेयर भरत डांगर, प्रदेश भाजपा महामंत्री भार्गव भाई भट्ट और शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह समेत के अग्रणी वडोदरा एयरपोर्ट पर प्रधानमंत्री नरेंद्र मोदी के आगमन की तैयारियां कैसी चल रही है, इस मामले में जायजा लेने के लिए पहुंचे थे। प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी जी 18 तारीख के वडोदरा आवी रहा छे। एना तैयारी ना भाग स्वरूप एयरपोर्ट थी लईने सभा स्थल सुधी अमे सौ निरीक्षण माटे आजे उपस्थित थया छे। कॉर्पोरेशन नी टीम सौ पदाधिकारी एटला माटे कि त्यां रूट मां जवानुं होय, शुं व्यवस्था करवानी होय, तो आ बधी ज चिंता भेगा થઈને અમે સૌ કરી રહ્યા છે। ક્યાં આગળ સ્વાગત કરવાનું છે, કેવી રીતના આયોજન થવું જોઈએ, કયા સ્લોટ પર કોને ઊભા રાખી શકાય, તો આ બધું નિરીક્ષણ અમે આજે કરી રહ્યા છે। રાષ્ટ્રનાયક અને વૈશ્વિક નેતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે 18 જૂને વડોદરા આવી રહ્યા છે, તો વડોદરા એરપોર્ટથી લઈને સભા સ્થળ એટલે કે લેપરસી ગ્રાઉન્ડ સુધીના તમામ રૂટ પર કેટલી કાર્યવાહી કરવી, ત્યાં કેટલી વ્યવસ્થા ઊભી કરવી, કેવી રીતે કાર્યક્રમમાં રંગ પૂરી શકાય, કેટલા સ્ટેજ બનાવી શકાય, સન્માન સ્વાગતના એક ભવ્ય રોડ શો થાય અને સભા સ્થળ પર પણ શું વ્યવસ્થા જાળવવી, આ તમામ વ્યવસ્થાઓને લઈને આજે અમારી સમગ્ર ટીમ, અમારા પદાધિકારીગણ, નેતાઓ અને કમિશનર અને એમની ટીમ સમગ્ર લોકો અહીંયા આજે વ્યવસ્થા જોવા માટે ઊભા થયા છે, ખાતે આવનાર છે અને આમાં રોડ શો અને જાહેર સભા ખૂબ મોટા પાયે ઉપર થવાનું છે। વડોદરા કોર્પોરેશન પોલીસનું તંત્ર અને કલેક્ટરના તંત્ર અને બીજા બધા વિભાગો સાથે સંકલન કરીને ખૂબ ઝુંબેશ સ્વરૂપમાં આ તમામ પ્રકારના આયોજન કરી રહ્યું છે। આજે વડોદરા કોર્પોરેશનની ટીમ અને પદાધિકારીશ્રીઓ સંયુક્ત રીતે રોડ શો અને જાહેર સભાની તૈયારીઓના ભાગરૂપે બધી જ પ્રકારની તૈયારીઓ સાથે મળીને કરી રહ્યા છે। સાથે સાથે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી જન આયુષ્માન કાર્ડ અંતર્ગત એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને આમાં 23,000 જેટલી ગંગા સ્વરૂપ બહેનોનું સર્વે કરવામાં આવ્યું છે અને આમાંથી 14,000 જેટલી બહેનોને પ્રધાનમંત્રી જન આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે। આમાં બહેનોને 5,00,000 રૂપિયા સુધીની સારવાર મફતમાં દર વર્ષે મળી શકે છે। બાકીની જો બહેનો છે 23,000માંથી 14,000 પછી એમને પણ ટૂંક સમયમાં પ્રધાનમંત્રી જન આયુષ્માન કાર્ડ આપી દેવામાં આવશે। 18 જૂને માનીય પ્રધાનમંત્રીજીનો વડોદરા શહેરમાં એક ભવ્ય મોટો કાર્યક્રમ થવાનો છે। વડોદરા એમની કર્મભૂમિ રહી છે, અહીંયા પધારી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં એક અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે। વડોદરા એરપોર્ટથી સભા સ્થળ સુધી એક ભવ્ય મોટો રોડ શો થશે અને આ રોડ શો કદાચ વડોદરાએ ભૂતકાળમાં ન જોયો એવો ભવ્ય રોડ શો થવા જઈ રહ્યો છે। સભા સ્થળ પર પણ વડોદરા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, વડોદરા શહેર, આણંદ, ખેડા, પંચમહાલ આવા 5 જિલ્લાઓના કાર્યકર્તાઓ ઉમટવાના છે। લગભગ 4,00,000ની જંગી સભા સ્થળ પર થવા જઈ રહી છે અને એ પહેલા અભૂતપૂર્વ રોડ શો હશે, એની પૂર્વ તૈયારી માટે કાર્યકર્તાઓ આજે ભેગા થયા। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન। બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર, આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।